नमस्ते विद्यार्थी मित्रों, गणित विषय में फरी एक वक्त आपनुं हार्दिक स्वागत छे। चलो विद्यार्थी मित्रों, गया लेक्चर नी अंदर आपणे वर्गमूल नी वात करी हती। वर्गमूल नी अंदर अविभाज्य अव्ययीकरण, पछी अविभाज्य अव्ययीकरण नी रीतथी ज नानामां नानी संख्या वडे गुणवा छे, जे संख्या मळे ए पूर्ण वर्ग छे के नहीं, कई संख्या पूर्ण वर्ग बने એનું વર્ગમૂળ કાઈ જોવું, શું મળ્યું આપણને, એનો અભ્યાસ આપણે કરી દઈએ। નાનામાં નાની સંખ્યા આપણે ગુણવા। હવે વિદ્યાર્થી મિત્રો, એ ઓળખો કે ગુણવા એની જગ્યાએ શું આવશે, ભાગવા છે। એનાય જ રીત ગુણાકારની જગ્યાએ ભાગાકાર કરવાનો આવશે, જે જોડમાં નહીં હોય સંખ્યા। ચાલો ઉદાહરણ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, કે 9408 ને એવી કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવા। જો શબ્દ આપેલો છે મળતું ભાગફળ, એ પૂર્ણવર્ગ સંખ્યા મળે, આ ભાગફળનું વર્ગમૂળ પણ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા લીધી છે 9408, એના અવિભાજ્ય અવયવ ઉપાય આપેલા આપણે, આવી રીતે અવિભાજ્ય અવયવ પડે 8 છે તો 2 વડે ભાગ આવશે, 2 4 આવ્યા તો પણ 2 વડે ભાગ આવશે, બે કે સંખ્યામાં બગડો તો 2 વડે ભાગ આવે, બે કે સંખ્યામાં છગડો 2 વડે ભાગ આવે, 8 નો 2 વડે ભાગ આવે, 4 નો 2 વડે ભાગ આવે, 7 છે તો 2 વડે ભાગ આવે છે, અને તો 3 નો સરવાળો કરી દો, 7 ને 8, 8 ને 4 12 આવે, એટલે 3 વડે ભાગી શકાય, તો કે આને પણ 3 વડે ભાગી શકાય। પછી વિદ્યાર્થી મિત્રો, 49 કરીએ, 49 તો અવિભાજ્ય સંખ્યાનો વર્ગ, તો અવિભાજ્ય સંખ્યા વડે ભાગ આવે, તો આ એના શું મળે છે, અવયવ મળે છે। એ અવયવ કેવા મળે છે વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય મળે છે। કેવા મળે છે એ આપણે અહીંયા લખી નાખ્યા, હવે અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બબ્બેની જોડ બનાવી છે, તો આ એકનો વધી છે। હવે એને દૂર કરવાનું શું કીધું છે, કઈ નાના નાની સંખ્યા વડે ભાગવાથી, હવે આ સંખ્યાને આજે આપણે અવયવ હોય એને ધોરણમાં કયા નથી, તો કે તગડો નથી, તો તગડા વડે ભાગી નાખો, જે વડે આપણે શું બની જાય છે, પૂર્ણવર્ગ સંખ્યા। ચાલો તો આ 9408 ભાગ્યા 3, બંને બાજુ 3 વડે ભાગવા પડે, ડાબી સાઈડ બરાબરની અને બરાબરની જમણી છે, તો 2 × 2 × 2 × 2 એને આપણે 3 વડે ભાગ્યા, તો 3 × 3 શું થઈ ગયા, ઉડી ગયા, તો વિદ્યાર્થી મિત્રો 2 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ 7 નો વર્ગ। હવે અહીંયા પણ કઈક ભાગાકાર હશે, એ ભાગાકાર શું હશે, તો 7 × 14 = 56, તો આને તમે ભાગ કહો છો વિદ્યાર્થી મિત્રો, કે 94 એને ભાગ્યા 3 કરીએ, તો જુઓ જોઈએ 3 × 2 = 3 કેટલા આવે છે, 0 × 4, 3 × 1 = 1, 0, 3 × 3 = 9, 1 × 8, 6 × 3, તો આપણને મળે છે 31 × 3 = 6, 3 × 9 = 0, 4 × 3 = 3, 1 × 2 = 0, 3 × 3 = 9, 1 × 2 = 6, 8 × 2 = 6, 3 × 1, એટલે 31 આપણને મળે છે, બરોબર। હવે આપણે તો શું મેળવવાનું છે, કે આપણને જે આ 3 વડે ભાગ્યા નાના નાની સંખ્યા, તો આવું મળે છે, આ પૂર્ણવર્ગ મળી જાય છે, કેમ કે બબ્બે બબ્બે જોડ મળી જાય છે। હવે આનું આપણને શું મેળવવાનું કીધું, કે આ ભાગફળ મળ્યું એનું શું મેળવવું, વર્ગમૂળ પણ, તો આનું વર્ગમૂળ મેળવવા માટે એને શું બજાવવા દેવાનું, વર્ગમૂળ ની અંદર, તો આને પણ વર્ગમૂળ માં જવા દેવું પડે, પણ આ વર્ગમૂળ ની નિશાની ને આ વર્ગ બધા શું થઈ જશે, ઉડી જશે, ગયા વખત ની અંદર આપણે સહી ગયા હતા એવી જ રીતે આની અંદર, તો 2 × 2 × 2 × 7 =
वर्गमूल में 31 36 बराबर 7 दू 14 दू 28 दू 6 तो आ वर्गमूल के अपने 56 मैं तो ना कई संख्या वे भाई तो लखवा तेथी 9408 ने 9408 ने नानामा नानी संख्या 3 वडे जो कितना वडे भैया 3 वडे ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે આપણને 3 વડે ભાગ્યા એટલે આ મળે છે 31 36 અને તેનું વર્ગમૂળ 31 36 નું વર્ગમૂળ કેટલું મળે છે આપણને 56 તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ગુણવાની પ્રક્રિયા આપી નાના નાની સંખ્યા વડે ગુણવા એવી જ રીત આ મેળવવાનું અહીંયા સુધી જવાનું ઉણો ગુણાકારની ક્રિયા બંને બધું સરખા અંકો વડે કરતા જોડ બનાવવાનું તો આમાં જોડ નથી એ અંક નહીં બે અંક નહીં એટલે કાઢવાનું છે તો ભાગવા પડે તો જ આપણે તે ઉડી જાય તો જ કેન્સલ થાય વધે તો આટલા વડે ભાઈ ગયો એટલા વડે અહીંયા પણ ભાગવાને લાવી સાહેબ જમણી બાજુ એ જ રીતે પાછી પ્રોસેસ કરતી જાય તો વિદ્યાર્થી મિત્રો આના માટે એક આપણને સ્વાધ્યાયમાં સ્વાધ્યાય 6.3 એની અંદર 6 દાખલા આપેલા ઉપર સૂચન આપણને આપી દીધું છે એની અંદર થી નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની સંખ્યા એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે તમે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને પૂર્ણ વર્ગ સંખ્યા મળે તો વર્ગમૂળ પણ કાઢવાનું કીધું એની અંદર આપણે બે દાખલા જોઈ બાકીના જે દાખલા વધે છે એ વિદ્યાર્થી મિત્રો તમારે શેમાં ગણવાના રહેશે હોમવર્કમાં ગણવાના રહેશે પ્રેક્ટિસ કરવાની રહેશે તો ચાલો જોઈએ દાખલો હવે આની અંદર આપણને ભાગવાની વાત આવી છે કેની છે ભાગવા તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આ જે આપેલું છે એના શું કરશે અવિભાજ્ય અવયવ પાડશે શું પાડશે ચાલો એકમનો બે કી સંખ્યા તો બે વડે ભાગ આવે બે એક આપી બે દુ ચાર છ દુ બાર ચાલો પાછી બે કી સંખ્યા એવી બે વડે ભાગ આવે છ અને ત્રણ ચાલો એક કી સંખ્યા છ ત્રણ નવ તો ત્રણ વડે ભાગ આવે પાછો ત્રણ વડે ભાગ આવે પછી સાત એક ચાલો આટલું થઈ ગયું તો એ 252 હતા એના અવયવ આટલા મળે છે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત હવે આની અંદર તમે જોઈ શકો આ જોડમાં છે આ જોડમાં આ છે ભાગવાની કેટલું જોડમાં ન હોય ઈ શકે બંને ને ભાગી તો 252 ભાગ્યા સાત બરાબર તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત ભાગ્યા સાત બંને બાજુ જો સાત સાત વડે થાય આ સાત સાત શું થઈ ગયા ઉડી ગયા તો બે ગુણ્યા બે ગુણ્યા એટલે બે નો વર્ગ ગુણ્યા ત્રણ નો હવે જો ત્રણ તરી નવ 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 દુ અઢાર અઢાર દુ 36 તો આને ભાગાકાર કરશો એટલે 36 આવશે કેટલો આવશે 36 હવે આપણે તો શું મેળવવાનું કીધું પૂર્ણ વર્ગ સંખ્યા તો પૂર્ણ વર્ગ સંખ્યા મેળવવાની કીધી એ આપણને મળી ભાગાકાર કર્યો પછી કીધું છે પૂર્ણ વર્ગ સંખ્યા મળે એનું વર્ગમૂળ પણ મેળવો તો ચાલો આનું વર્ગમૂળ આપણે મેળવીએ તો 36 બરાબર 2 ગુણ્યા 3 તો 2 ગુણ્યા 3 એટલે કેટલા થાય 36 નું વર્ગમૂળ કેટલું મળે છે 6 અને કઈ નાના નાની સંખ્યા વડે ભાગ્યા તો કે નાના નાની સંખ્યા 7 વડે ચાલો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો આવી રીતે ગણતરી કરવાની છે સાવ સેલું રોકડિયા વાર ચાલો એના પછી 28 આપેલા છે એને આપણે અવયવ પાડીએ તો બે વડે ભાગ આવશે કેમ કે બે કી સંખ્યા 80 છે
चौदह दू अठिया पाचो बे वे भाग आशे सात दू चौ पाचो बे वे भाग आशे त्रो पचास दू त्रो पचास भागिए बे करे आप एका बे एक पांच सात दू चौ एक जीरो पांच दू दस के एक सौ पंचोते पाचा जुओ हम बे वे भाग आशे नहीं केम के एक ही संख्या आई गई एकम एटला पांच ने एक छ छ ने सात छ ने सात कितना था से तेर था से तो विद्यार्थी मित्रों तेर ने त्रण वडे भागी सकाय न भागी सकाय तो आने आपणे त्रण वडे भागी सकसी ने तो विद्यार्थी मित्रों केटला भाग करवो पड़शे पांच तो पांच तरी पंदर बे पांच वरी पांचे भाग हे सात पचास पात्रीस वरी सात एका तो आवी रीतना अवयव मळे छे तो पाछा अवयव वाले लखी नाखवाना के अठ्यावीसो ना अवयव जे आपणने मळ्या अहीं तमे जोई शको छो ए बधा पाछा लखी नाखवाना के बे गुण्या बे बे गुण्या बे पांच गुण्या पांच गुण्या सात आनी अंदर जोड आपेली छे आ छे ને તો જે જોડમાં નો એટલા વડે ભાગી ના તો આ અઠ્યાવીસો ભાગ્યા સાત બરાબર બે નો વર્ગ આ બે નો વર્ગ આ પાંચ નો વર્ગ અને અહીંયા સાત સાત વડે ભાગીને સાત સાત સુધી મેં આગળ એક સ્ટેપ સીધું કરી નાખ્યું બે ગુણ્યા બે એટલે બે નો વર્ગ આની અંદર નથી કર્યું જુઓ સીધું આ લખવું જ લખી શકાય પણ છેદમાં સાત તો લખવા પડે આવ્યું તો જ અહીંયા ભાગ હતો તો કેટલા આવશે સાત ચોકા અઠ્યાવીસ અને બે શૂન્ય બે નો વર્ગ બે નો વર્ગ અને પાંચ નો વર્ગ તો એમ નામ રાખીએ આપણે હવે આપણે તો શું મેળવવાનું છે વર્ગમૂળ પણ મેળવવાનું છે તો આ સંખ્યા છે એનું વર્ગમૂળ કાઢીએ તો આ ચારસો બરાબર બે ગુણ્યા બે ગુણ્યા પાંચ વર્ગ નીકળી ગયો કેમ કે એને વર્ગમૂળમાં એકું છે એટલા તેથી વર્ગમૂળમાં ચારસો બરાબર પાંચ દુ દસ દુ વીસ તો આને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગ્યા સાત ત્યારે આટલા પડે કમ્પ્લીટ હજી એક આપણે ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો આના સિવાયના જે દાખલાઓ આપ્યા છે એ બધા તમારા શેમાં ગણવાના રહેશે હોમવર્કની અંદર ગણવાના રહેશે આપણે એક ઉદાહરણ લઈએ એની અંદર પંદર લઈએ કેટલા લઈએ વિદ્યાર્થી મિત્રો પંદર લઈએ હવે આના આપણે ભાગ પાડવાના પહેલા તો ત્રણ પચાસ પંદર અને પાંચ એકા શું આવી એવું મળે છે આના તો પંદર બરાબર ત્રણ ગુણ્યા પાંચ હવે આ એક જોડીમાં છે ને તો બે દૂર કરવા પડશે તો બે વડે ભાગવા પડશે તો આ પંદર ભાગ્યા ત્રણ ગુણ્યા પાંચ અને ત્રણ ગુણ્યા પાંચ છે તો અહીંયા ત્રણ ગુણ્યા પાંચ એના સંખ્યા વડે ભાગ્યા ત્યારે આ બે શું થઈ ગયા શૂન્ય થઈ ગયા એટલે એક આવે છે અને આ પંદર ભાગ્યા પંદર અહીંયા વધશે એટલે એક સામે શું મળે છે બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત આવી રીતના અવયવ આપણને મળ્યા હોય તો આને આપણે આ જોડમાં નથી આ જોડમાં નથી ને આ જોડમાં તો ત્રણે ત્રણ સંખ્યા વડે શું કરવું પડે ભાગવું પડે ને અહીંયા કઈ સંખ્યા આવી ગયું તેના વડે આટલા જ વડે ભાગવાની તો જ આ નીકળી જશે તો જ આ એક જોડમાં વધશે તો જયારે આ રીતે તમે અવયવ મેળવતા છો ત્યારે આવું મળશે તો મૂંઝાવાનું ને બરોબર વિદ્યાર્થી મિત્રો મૂંઝાવાનું ને તો જે આપણને જોડમાં નથી એટલી અંક વડે શું કરી નાખવાનું ભાગી નાખવાનું અને સરળતાથી જવાબ મળી જાય.
चार महीना पची हुई है। चलो प्रश्न नंबर सात आप अंदर जुड़े एक निशाण ना धोरण आठ ना तमाम विद्यार्थी एक सारा से अंदर धोरण आठ नो जो वर्ग है ये वर्ग ना तमाम विद्यार्थी मळीने 2401 रूपया प्रधानमंत्री राष्ट्रीय राहत फंड में फाळो आपे छे। प्रधानमंत्री राष्ट्रीय राहत फंड छे एनी अंदर धोरण आठ ना तमाम विद्यार्थीओ आटला रूपिया नो फाळो आपे छे 2401 रूपया। वर्ग में जेटली संख्या छे विद्यार्थीओ तेटला रूपिया दरेक विद्यार्थी दान में आपे छे। तो वर्ग में विद्यार्थियों की संख्या जितना विद्यार्थी है सपोज तो 50 विद्यार्थी आप विचारी लीजिए तो दरेक विद्यार्थी 50-50 रुपया दान में आपे छे। के कोई वर्ग में अंदर 30 विद्यार्थी है तो दरेक विद्यार्थी 30-30 रुपया ए प्रधानमंत्री राष्ट्रीय राहत फंड में आपे छे। पर आपने कुल रुपया कई दीदा के 2401 तो आपे विद्यार्थी संख्या मिली जो विद्यार्थी संख्या मिली है तो दरेक विद्यार्थी के रुपया आपे ये पण मिली जाए कि के बने केवा छे सरखा केटला विद्यार्थी केटला रुपया आपे छे। तो चार विद्यार्थी मित्रों तो आपे कई विचारवू पड़शे धारवू पड़शे के धारो के वर्ग में विद्यार्थीओनी संख्या धारो के वर्ग में विद्यार्थियों की संख्या F छे। अरे ये बधाय जेटला विद्यार्थी छे ये दरेक विद्यार्थी आ विद्यार्थी की संख्या केटला रूपिया आपे छे तो कुल फाळो केटलो थाय छे 2401 रूपिया। तो दरेक विद्यार्थी X रूपिया ફાળો આપે છે એટલે કે x ગુણ્યા x થાય કુલ વિદ્યાર્થી x દરેક વિદ્યાર્થી આટલો ફાળો આપે છે। અથવા બીજી રીતે આપણે જો સીધું ઉદાહરણ સ્વરૂપે વિચારીએ કે કોઈ ક્લાસ છે એની અંદર 20 વિદ્યાર્થી છે દરેક વિદ્યાર્થી 20-20 રૂપિયા ફાળો આપે તો કુલ ફાળો કેટલો થાય છે આ બે ના ગુણાકાર જે તો એ કુલ ફાળો આપણને રકમ આપ્યો છે કેટલો આપ્યો છે 2401 રૂપિયા તો x ગુણ્યા x મળ્યું આપણને તો બરાબર તો શું થાય 2401 આ શું છે કુલ ફાળો છે તો x ગુણ્યા x એટલે શું થાય x નો વર્ગ આ 2401। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે તો ખાલી x જોઈએ છે વર્ગ જોતો નથી x એટલે આપણે વિદ્યાર્થીની સંખ્યા મેળવવાનું છે જે ધારેલું છે આપણે મેં મેળવવાનું કીધું દૂર કરવા તો વર્ગને આપી દીધું દિશામાં વહી જાય વર્ગમૂળમાં વહી જાય તો આ x બરાબર થાય કે આપણને મળવું જોઈએ આનું આપણે વર્ગમૂળ કાઢ્યું તો વર્ગમૂળ આપણે રફ પેજની અંદર 2401 આવી રીતે મેળવી લેવાનું। તો વિદ્યાર્થી મિત્રો જુઓ જોઈએ 4, 5, 6 અને 7 ત્રણ વડે ભાગ આવશે ને 5ના પાડામાં આવે ને 6ના પાડામાં તો આવશે ને 7નો પાડો જોઈએ 7ના પાડામાં આવે છે અહીંયા 7 લઈએ તો 7 તરી 21 ત્રણ વધે 0 થાય આ 24 0 1 ભાગ્યા 7 7 તરી 21 3 0 8 ચોકા 28 2 1 7 3 1 કેટલા આવ્યા 343 તો ચાલો 7 વડે ભાગ કરી ચાલો હવે 343 તો 3 વડે તો નહીં જાય કેમ કે 7 ને ભાગ કર્યો હોય તો રીતે નાનો અંક ક્યારે આવશે એટલે ચાલો હવે આને પાછા 7 વડે ભાગી શકાય વિચારો જો 343 ને તો 343 ભાગ્યા 7 7 ચોકા 28 6 3 9 7 63 શૂન્ય કેટલા આવ્યા 49 તો આ 49 વત્તા
सतीओ सतीओ ओगन पचास सात एका सात तो जुव जो कितलो आवे छे वर्गमूल में चौबीस ने एक छे इन आवयव पड़े छे। हवे आ अवयव एटले विद्यार्थी मित्रों आने आपणे सात नो वर्ग एवी रीते लखी सकीए आने पण शुं लखी सकीए सात नो वर्ग। हवे सामे तो आवुं आपेलुं हशे तो आनी जग्याए आपणे आवुं लखी सकीए सात नो वर्ग गुणिया सात नो वर्ग तो आ एक्स बराबर आ वर्ग अने आ वर्गमूळनी निशानी ई बंने शुं थई जशे उड़ी जाए तो कितना वर्ष है सतीओ सात गुणिया सात तो x बराबर कितना वर्ष है ओगणपचास। अपने शू मेरा विद्यार्थी की संख्या वर्ग धारेली थी तो एक्स तो शू मे वर्ग में विद्यार्थी की संख्या ओगणपचास है। ओगणपचास विद्यार्थी दरेक ओगणपचास ओगणपचास विद्यार्थी आ पेलो विद्यार्थी बीजो तीजो एवं के विद्यार्थी ओगणपचास आ विद्यार्थी ओगणपचास रूपया आपसे आ विद्यार्थी ओगणपचास रूपया आपसे एवं रीते आ विद्यार्थी ओगणपचास रूपया आपसे दरेक विद्यार्थी ओगणपचास रूपया आपे त्यारे आटला रूपया थता अठावीस सौ ने तो विद्यार्थी मित्रों आ रीते आपेलू हो तो आप जेटला विद्यार्थी मेळवना હતા એટલા એટલા રૂપિયા દાનમાં આપતા હતા એવું કીધું હતું કુલ ફંડ આપણે દાન આપેલું હતું એની રકમ પણ આપણને આપી દીધી હતી કે આવી રીતે ગણતરી કરવાની થાય। ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચાલો એના પછી પ્રશ્ન નંબર આઠ છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા હું સમજાવું ગણતરી તો તમારે કરવાની છે દાખલા બરોબર ખાલી સમજાવી દઉં છું કે એક બગીચો છે એમાં આટલા છોડ આપ્યા છે કેટલા છોડ છે કુલ 20 25 છોડ આપેલા છે। હવે એ છોડને તમે એવી રીતે આમ ગોઠવવામાં આવે કે પ્રત્યેક હાર માં રોપેલા છોડની સંખ્યા અને કે પ્રત્યેક હાર એમાં રોપેલા છોડની સંખ્યા એ કુલ હાર જે છે એની સંખ્યા બરાબર છે કે સપોઝ કે પ્રત્યેક હાર ની અંદર હાર લીધી છે એની અંદર કેટલા છોડ છે 1 2 3 4 અને 5 લીધા છે અને હાર પણ કેટલી હોવી જોઈએ 5 આ રીતે ગોઠવેલા છે તો પ્રત્યેક હાર માં રોપેલ છોડ અને કુલ હાર ની સંખ્યા તો બંને સંખ્યા કેવી હશે સરખી હશે ખબર નથી આ તો ખાલી સમજવા માટે લીધું કે આ રીતે ગોઠવણી છે। तो चलो विद्यार्थी मित्रों शू ले के धारो के प्रत्येक हार में रोपेल छोड़ एक्स छे तेथी कुल हार की संख्या पर कितनी थवानी छे एक्स शू काम के केम कही दीधी आपने बराबर तो एक्स गुणिया एक्स कुल छोड़ थी गया कुल छोड़ मारे मेरा तो आ एक हार बधी हार नो गुणाकार ऊपर नाखो छोड़ साथे एक हार में रहेला तो मने कुल छोड़ मिली जाए એટલે x ગુણ્યા x કુલ છોડ તો આપણને આપ્યા હતા આ x નો વર્ગ અને આ થઈ ગયો એટલે આ વર્ગમૂળમાં આવી જશે આનું વર્ગમૂળ આપણે કાઢવાનું રહેશે જે જવાબ મળે એ r માં રૂપેલ છોડ પ્રત્યેક r માં રૂપેલ છોડ અને કુલ r ની સંખ્યા એટલી થશે કેમ કે બંને સરખું જ છે એટલા માટે તો આવી રીતે આપણે દાખલો કરવાનો રહેશે આ સમગ્ર ગણવાનો તમારે હોમવર્ક ની અંદર પ્રેક્ટિસ કરવાની છે। ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ। ચાલો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ આપેલું છે કે સંખ્યાઓ 6 9 અને 15 આપી દીધી છે ઈ સંખ્યાઓ થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો આના વડે નિશેષ ભાગી શકાય તેવી પૂર્ણ વર્ગ સંખ્યા મેળવવાની કીધી તો વિદ્યાર્થીઓ એના માટે આપણને જે સંખ્યાઓ આપેલી છે એના માટે આવું માળખું તૈયાર કરીએ આ 6 આ 9 અને આ 15 આ ત્રણ સંખ્યાઓ આપી છે એના અહીંયા પેલા આવી ઉમેરવી છે દરેક સંખ્યાને બરોબર તો ચાલો બે વડે ભાગા ચાલશે આ એમ નો આમાં કઈ ફેરફાર કરવાનો નહીં અત્યાર સુધી તમે એક સંખ્યા ની લખત આવી એક સાથે આપણે ત્રણ આવું તમે ગુસ્સા મેળવવાની અંદર
प्रयत्न करो बराबर ए रीत त्रे भाग कहू तो त्रे का त्र त्री नौ पांच तरी पांच पाचो त्रे भाग आ त्रे का त्र पांच चलो एक एक आ गया पांच छह दूर करो भाई पांच ले लिए बदा एक मिली गया तो विद्यार्थी मित्रों आपने जो मे बे गुणिया त्र गुणिया त्र गुणिया पांच बराबर तो आ गुणाकार शू का पांच तरी पंदर पंदर तरी पिस्तालीस पिस्तालीस दो ने तो आपने ने हवे नेव छे ई पूर्णवर्ग छे ने जो छ वडे नेव ने भागी शकाशे नौ वडे पण नेव ने भागी शकाशे पंदर वडे पण नेव ने भागी शकाय पण आपणे भागी शकाय तो बरोबर छे पण केवी संख्या मेळवानी हती पूर्णवर्ग मेळवो तो एना माटे पाछी गुणी गए अधिक्यय करो गुणाकार भागाकार करता ए छोड़ होनी जोईए तो पूर्णवर्ग बने तो विद्यार्थी मित्रों शू करव पड़े अपने गुणव पड़े शू करव पड़े विद्यार्थी मित्रों गुणवा पड़े आ बे पांच एना वे अपने गुणिया तो आ बे गुणिया बे आ गुणिया त्रण गुणिया त्र पांच वे बने बाजू गुणा बराबर तो विद्यार्थी मित्रों जो जो आने हमें गुणाकार करो तो के दस नेव के नौशो अः नो वर्ग त्रण नो वर्ग वर्ग संख्या वर्ग मूल विशेष भागी सकते पूर्ण वर्ग संख्या नौशो संख्या छ नौ पंदर वे निःशेष भागी सकाय तेवी नानामा नानी पूर्ण वर्ग संख्या नौशो छे। चलो फरी एक वक्त रिविजन करी लिए एक साथ त्रण अंक आप तो त्रय नो आप कई रीते तेरे अगर धोरण अंदर लेता है रीते मेरवी लीधु आप तो आया शू आया त्रय लखी लेकिन संख्या बनते बनी जाए तो डाबी साइड पर संख्या बने तुम्हारे गणवा पड़े तो बे गुणिया पांच आने जोड़ में बनाई नहीं खा आने जोड़ में तो एटला वे डाबी साइड पर गुणा नेव साथ तो नौशो मैडा एम एम लखी ले तो आ नौशो संख्या है पूर्ण वर्ग जो वर्ग मूल का वर्ग मूकी तो पांच तारी पंदर पंदर दू त्रीस त्रीस शू वर्ग तो आ रीते मित्रों अपने स्वाध्याय आ प्रकार छ पॉइंट त्रण प्रश्न नंबर नौ अने प्रश्न नंबर दस बे प्रश्न है आ प्रकार तो ये तमारे शेमा गणवाना रहेशे होमवर्क आ प्रकार आपेला है तो सौ प्रथम आ रीते अवयव मेरवी लेवाना ये अवयव नी अंदर जोई लेवा के जो जोड़मां होय के सिवायना जे एटली संख्या वडे गुणी ना आपणे जे मळे आपणे ए आपणे पूर्ण वर्ग संख्या कहेशे शुं कहेशे विद्यार्थी मित्रों पूर्ण वर्ग संख्या तो नवमो जे दाखलो छे अँ आप खाली हिंट ले लीए तो नवमू जो आप अंदर चार नौ दस आप आ रूप में आ दसमू जो आप आठ पंदर वीस
તારીખો આપે છે, આ જ રીત કરવાની છે, આવી જ રીતે કાંઈ ફેરફાર વધારે છે ને. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાય 6.3 એ કમ્પ્લીટ કરીએ છીએ. એની અંદર આપણે જે ટોપિક શીખા, વર્ગમૂળને લગતા, એના ગુણધર્મોને લગતા, એકમનો શું આવે એ, અવિભાજ્ય અવયવીકરણની રીતથી વર્ગમૂળ, નાના નાની સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ સંખ્યા મળે એનું વર્ગમૂળ કાઢે, નાના નાની સંખ્યા વડે ભાગવાથી જ્યાં સંખ્યા મળે પૂર્ણ વર્ગ એનું વર્ગમૂળ કાઢે, પછી આ સંખ્યા એવી કે 3 અંક આપેલા હોય એના વડે વિશેષ ભાગી શકાય તેવી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો, ત્યારે રીતે મેળવવાનું. એના પહેલા આપણે બે દાખલા જોયા, છોડને લગતા અને વિદ્યાર્થીએ દાનમાં આપેલી રકમ, પ્રધાનમંત્રી રાહત ફંડ જે આપેલું હતું એ. તો આ પ્રકારના કઈ પણ દાખલા તમને સ્વાધ્યાય પોથીમાં આપેલા હોય તો સાથે સાથે નોંધો જાઓ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ નવા ટોપિક સાથે મળશે, ત્યાં સુધી નમસ્કાર.